ઠીક 9 મહિના પછી ફરી એકવાર રાજ્યસભાની રેસ જોવા મળી રહી છે. જી હા, સીધું સાધું દેખાતું રાજ્યસભાનું ગણિત બદલાઈ ચૂક્યું છે, કારણ કે રાજ્યસભામાં 4 નહીં પરંતુ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કેવો રહ્યો આજનો ઘટનાક્રમ તે વિશેની ચર્ચા કરીશું, ત્યાર પછી એ પણ ચર્ચા કરીશું કે હવે આગળ શું હોઈ શકે. ગૌતમભાઈ, આજના ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ છો? આજનો જે ઘટનાક્રમ છે એ ફરી વર્ષો બાદ રાજ્યસભાની ચૂંટણીમાં જે રાજકીય જે ખેંચતાણ ચાલતી હતી એ પરિસ્થિતિ ફરી જોવા મળી છે. હવે માત્ર વ્હીપને આધારે તો 4 જ ઉમેદવારો અને 2 પાર્ટીના 2 ઉમેદવારો જ જીતી શકે એમ હોવા છતાં જે સ્થિતિ ઊભી થઈ કોંગ્રેસ પક્ષ તરફથી અને એને કારણે એનો ફાયદો લેવાને માટે કોંગ્રેસ ભાજપ દ્વારા એક વધારાનો ઉમેદવાર મૂકવાની વાત કરે છે, પણ હું માનું છું કે આ ગણિત ભાજપનું અગાઉથી નક્કી થયેલું હતું અને માટે જ એને કિરીટસિંહને તાત્કાલિક ફોર્મ ભરાવી શક્યા છે. બાકી 2 કલાકના અંતરમાં કોઈ ઉમેદવારનું ફોર્મ તૈયાર કરવું એ શક્ય નથી. દર્શનભાઈ, આપ શું માનો છો, હવે ખરેખર રેસ ચાલુ થઈ ગઈ? હા, એટલે હવે ગુજરાત ખરેખર ઉત્તરપ્રદેશની યાદ અપાવે છે. ઉત્તરપ્રદેશમાં પોલિટિકલ માહોલ હંમેશા ગરમ જ હોય છે અને ગુજરાતમાં રાજ્યસભાની વાત આવે ત્યારે એટલું બધું ગરમ નહોતું રહેતું, પણ આ વખતે ચોખ્ખું દેખાય છે. અને બીજેપી માટે એક પણ સીટ જવા દેવી રાજ્યસભાની એ બીજેપી ના જવા દેવા માગે, કારણ કે બીજેપી હજુ પણ રાજ્યસભામાં એનું ટોટલ ફૂલ હજુ સ્ટ્રેન્થ નથી થઈ કે જેથી બધા ડિસિઝન્સ લઈ શકે. એટલે બીજેપી એક એક સીટની કોશિશ કરે અને ચોક્કસ બીજેપી કોશિશ કરશે કે ક્રોસ વોટિંગ તો ક્યાંક થાય તો એનો લાભ લઈ શકે. આપ શું માનો છો, સાચા અર્થમાં રાજ્યસભાની રેસ શરૂ થઈ કે પછી શાંતિથી 4 ઉમેદવાર જ બિનહરીફ જીતી જશે? એટલે આમ જુઓ તો રાજ્યસભાની ચૂંટણી ક્યારેય ધ્યાનમાં લેવાય પણ નહીં, પરંતુ આ પ્રકારની રસાકસી ઊભી થઈ રહી છે. ઓગસ્ટ 2017માં થઈ અને અત્યારે ફરીથી એકવાર બંને પક્ષોએ એક એક ઉમેદવાર વધારે ઊભા રાખ્યા. કોંગ્રેસે મજબૂરીવશ રાખ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની આંતરિક ફૂટનો લાભ મળે એ માટે રાખ્યા છે. હવે કોંગ્રેસ ભાજપ એમાં ક્રોસ વોટિંગ કરવામાં કેટલી સફળતા મેળવે એ આગામી સમયમાં ખબર પડશે, પરંતુ બંને પક્ષ માટે આ રસાકસીનો ખેલ ફરી એકવાર થઈ ચૂક્યો. આપ શું માનો છો, ખરેખર રસાકસીનો ખેલ ખરેખર રેસ કે દેખાવ પૂરતી રેસ? આ દેખાવ પૂરતી રેસ છે. ભાજપે ચાન્સ લીધો છે અને કોંગ્રેસમાં જે આંતરિક જૂથબંધી છે એનો લાભ એમને મળશે કે નહીં એ તો આવનારું પરિણામ બતાવશે. પરંતુ રાજ્યસભાની ચૂંટણી હવે ખરેખર ગુજરાતમાં ખૂબ જ રસાકસીભરી બની છે. ગઈ ચૂંટણીમાં પણ અહેમદભાઈ પટેલ જે જીત્યા છે એના ઉપરથી કોંગ્રેસે ઘણું બધું શીખ્યું અને એના હિસાબે જ આ ત્રીજા ઉમેદવાર અપક્ષ તરીકે ઊભા રાખે છે. પણ જોકે અપક્ષ ઉમેદવારી કદ નોંધાઈ છે એ પણ એક ચર્ચાનો વિષય છે. જોઈએ હવે મતદાનમાં શું થાય છે. બિલકુલ, આપની જોડેથી જાણવા માગીશ, રાજ્યસભાની સાચા અર્થમાં રેસ ચાલુ થઈ ગઈ છે? શ્યોર, કેમ નહીં, કારણ કે તમે લાસ્ટ ટાઈમ પણ જુઓ તો આ પહેલાં પણ અહેમદ પટેલની જ્યારે રાજ્યસભાની માટે ચૂંટણી યોજાય એ સમયે પણ કેટલો માહોલ હતો. ફરી એકવાર આજે તમે જુઓ કે 3-3 ઉમેદવારોને ઊભા રાખે એની પાછળનું ગણિત શું હોઈ શકે, એટલે એમ કહી શકાય કે ફરી એકવાર રસાકસી ભર્યો જંગ જામવાની તૈયારીમાં છે. અમિતભાઈ, આ જંગનું કારણ શું, કારણ કે જનતાએ તો 99 જ તમને બેઠક આપી, એટલે કે 2 રાજ્યસભાના સભ્યો જીતવાનો તમને હક આપ્યો, છતાં પણ ત્રીજા ઉમેદવાર કેમ? નાની ઇફેક્ટ, રાહુલ ગાંધી પહેલાં જતા રહ્યા ઇટાલી, પછી આવીને મલેશિયા અને સિંગાપુર. એમની પાસે 2 ઉમેદવાર આરામથી જીતે એમ હોય તો બી છેલ્લા દાડા સુધી સુકામ ઉમેદવાર ડિક્લેર નહીં કરવાના, એ છેલ્લા દિવસ સુધી લટકી રાખ્યું. એટલે એક કે એમની આંતરિક જૂથબંધી છે, બીજું કે કેન્દ્રના નેતા જે એકમાત્ર રાહુલ ગાંધી છે અને રાહુલ ગાંધી પાસે એકમાત્ર પાવર છે, એ પાવર યુઝ કરવાની જગ્યાએ એ ત્યાં બહાર જતા રહ્યા. તો પરિસ્થિતિ એ થઈ કે છેલ્લી મિનિટ સુધી એ લોકો ઉમેદવાર ડિક્લેર ન કરી શક્યા અને ઉમેદવાર ડિક્લેર નહીં કરવાના કારણે છેલ્લી ઘડીએ જ્યારે ડિક્લેર કર્યા ત્યારે પરિસ્થિતિ એ આવી કે એમના એક જે ત્યાં સાંભળેલી વાત છે, એક ઉમેદવારના ફોર્મની અંદર એ લોકોના પૂરતા કંઈ ડોક્યુમેન્ટના અભાવ છે એવું કોંગ્રેસને લાગે છે. એટલે ત્રીજો ઉમેદવાર શું કામ એમણે અપક્ષ ભર્યો? એમણે ત્રીજો ઉમેદવાર ભરવો તો કોંગ્રેસનો જ ભરવો હતો, એમણે અપક્ષ ભર્યો, એમને બીક છે. એટલા માટે હવે આ અમારી તરફથી જે ઘટના છે એ છેલ્લા 1.5 કલાકની અંદર ડેવલપ થયેલું આ ડેવલપમેન્ટ છે. કારણ કે જ્યારે ધ્યાનમાં આવે છે કે કોંગ્રેસ પોતે જ ગભરાયેલી છે. હવે 1.5 કલાકમાં કેવી રીતે આટલા બધા ડોક્યુમેન્ટ ભેગા થઈ ગયા? કિરીટસિંહ રાણા અમારા સિનિયર નેતા છે, અનેક વાર ઇલેક્શન લડેલા છે અને જ્યારે પોલિટિકલ પર્સન
અનેક વાર ઇલેક્શન લડેલો હોય ને તો જેમ અમે સંગઠનના માણસો રોજ પ્રવાસ કરતા હોય એટલે અમારી બેગ તૈયાર જ હોય, એટલે બેગમાં કયા કપડાં મૂકવાના એમને ખબર હોય, તો જે સતત ચૂંટણી લડતા હોય એમને એમને કયા કાગળિયા જોઈશે એ તૈયાર જ પડ્યા હોય, એટલે એમાં કંઈ અડધી કલાક કે બે કલાક કે બે દિવસ એવું કંઈ હોતું નથી. એટલે મૂળ કોંગ્રેસની આંતરિક જૂથબંધી અને કેન્દ્રીય નેતૃત્વની સંપૂર્ણ કહેવાય ને કે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ રાજનીતિ લેવાની જે પદ્ધતિ છે એના કારણે આ પરિસ્થિતિ. વંશુભાઈ જોડે જોબ લઈ, વંશુભાઈ એમનું કહેવાનું છે કે રાહુલ ગાંધી બેગ ભરીને મલેશિયા જતા રહ્યા, સિંગાપુર જતા રહ્યા, એટલે તમારું પ્રિપેરેશન નહોતું એટલે એમને મોકો મળી ગયો ત્રીજા ઉમેદવાર ઊભા રાખવાનું. સી, એમને ત્રીજા ઉમેદવાર ઊભા રાખ્યા છે એની સામે પત્રકારોએ જ્યારે આજે એમને પૂછ્યું ત્યારે એમ જણાવ્યું, ભાઈ કોંગ્રેસે બી ઇન્ડિપેન્ડન્ટ એક ઊભા રાખ્યા છે એટલે અમે રાખ્યા છે, કાલે બધાના ફોર્મ જો ક્લિયર થઈ જશે અને કોંગ્રેસ વિડ્રો કરાવી લેશે તો અમે પણ કરી લઈશું. પણ આની પાછળની રાજનીતિ પણ કંઈક જુદી છે મારી દ્રષ્ટિએ. કેમ એમણે ક્ષત્રિય ઉમેદવારને ત્રીજા ઊભા રાખ્યા? ભૂતકાળની અંદર જે રાજ્યસભાની ઘટનાઓ આપણે જોઈએ છે એમાં એક બલવંતસિંહ હતા, હવે આ કિરીટસિંહને ઊભા રાખ્યા. અમિતભાઈ ક્ષત્રિય જ કેમ? દર વખતે એક ક્ષત્રિયનું જ બલિદાન કેમ? તેઓ કદાચ કહેવાનો એમનો ઈશારો છે. કોંગ્રેસ ભૂંડી હાર થઈ ગુજરાતની અંદર જાતિવાદના એજન્ડા ઉપર ભૂંડી હાર થઈ અને પછી બી હજી એમને ક્ષત્રિય અને પટેલ આવું દેખાય છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ અને એમના કાર્યકર્તા રૂપે જ જોવે છે. કિરીટસિંહ અમારા સિનિયર આગેવાન છે, એમને કીધું કે તમારે ભરવાનું છે, કાર્યકર્તાના ભાવથી એમણે ફોર્મ ભરી દીધું. એટલે કહેવાનો મતલબ છે કે કોંગ્રેસ અત્યારે આંતરિક જૂથબંધીના કારણે કેટલા રાજીનામા પડે છે. સોનલબેનનું મેં સાંભળ્યું કે રાજીનામું આપી દીધું. તો કહેવાનો મતલબ એ છે કે તમારે ત્યાં જે જૂથબંધી છે એના કારણે તમે કોઈ નિર્ણય ઉપર નથી પહોંચી વળતા અને આ દિવસે ને દિવસે હજી ભૂંડી હાલ થવાની છે, કારણ કે સોનિયા ગાંધીએ આટલી વખત પછી બી આવવું પડે છે. જી જી, મારી દ્રષ્ટિએ અમિતભાઈ એમની પાર્ટીની જૂથબંધીથી અંધારામાં લાગે છે, જેનો એ પોતે પણ વારંવાર ભોગ બન્યા છે. મારી દ્રષ્ટિએ આટલા સિનિયર આગેવાન, યુથ બીજેપીના નેશનલ પ્રેસિડેન્ટ, એવા ઘણા લોકો એમપી પણ આજે બની ગયા છે, પણ મારા મિત્ર છે અને આઈ એપ્રિશિએટ કે એણે સ્ટુડન્ટ ફિલ્ડમાં ઘણું કામ કર્યું છે, યુથમાં પણ કર્યું છે અને ઇઝ ડિઝર્વ આજે ગુજરાતની. તો આજે તમારા બે ઉમેદવાર સિવાય બીજા કેટલાક લોકો ડિઝર્વ કરતા હતા? 22 લોકોએ ઉમેદવારી નોંધાવી. આપણે અમિતભાઈની વાત કરીએ એના કરતાં આપણે આપના પક્ષની તો વાત કરો. મારી વાત એમને કરું છું એટલા માટે કે એમણે જ્યારે પાર્ટી કોંગ્રેસની જૂથબંધીની વાત કરી રોનકભાઈ ત્યારે અમારા વાત કરવી પડે છે. પણ ફરીથી મને આ એક ઉમેદવારીમાં એક નવી ગંધ આવી રહી છે. જે ભૂતકાળની ઘટનાઓ જે બની હતી રાજ્યસભામાં એવી એક ગંધ આવી રહી છે. પણ એમણે એ ન ભૂલવું જોઈએ કે એક અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીએ કોંગ્રેસને રિવાઈવ કરી દીધી અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ડીડ વેરી વેલ. આ વખતે કોઈ પણ એવું અપેક્ષા રાખતું હોય કે કોંગ્રેસનો એક પણ એમએલએ વિરુદ્ધમાં મતદાન કરે તો એ ભૂલ ખાય છે. અને આ ચૂંટણીમાં ગઈ વખતે આવું જ કહેતા હતા કોંગ્રેસ નહીં તૂટે. રોનકભાઈ, આ ચૂંટણીમાં એવો જરા બી પ્રયત્ન થશે તો એ લોકસભાની અંદર પણ એનો મોટો પડઘો ગુજરાતમાં પડશે. એક સેકન્ડ આપની જોડેથી જાણવા માંગીશ, શું ફરીથી બેંગ્લોર કાંડ થશે? હું માનું છું કે ભાજપ દ્વારા એકાએક ડ્યુઅલ ચાલ ચાલી છે. એક તરફ વિધાનસભામાં અત્યારે અધ્યક્ષ સામે અવિશ્વાસી દરખાસ્ત છે, એ નજીકમાં સૌ આવી શકે એવી સ્થિતિમાં છે, કારણ કે પૂરતા દિવસો છે. આ સ્થિતિમાં ભાજપ એવું ઈચ્છે છે કે કોંગ્રેસ અહીંયા ગૃહમાં હાજર ન રહે, આખું પાછું એક વિમાન ભરીને પછી બેંગ્લોર કે બીજે ક્યાં લઈ જાય અને આ અવિશ્વાસી દરખાસ્ત રહી જાય. એટલા માટે એક જે ડરાવવાનો જે એક ગયા ચૂંટણીમાં જે ભાજપને એક અનુકૂળતા આવી ગઈ છે એનો ફરી આ ઉપયોગ કરે છે, કોંગ્રેસને ડરાવીને આ ખેલ પાડવો અને અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્તને પાછી ખેંચવા છે તો ગૃહમાં ન આવે એનો કોઈ હું આમાં એક ચાલ જોઈ રહ્યો છું. ભરતભાઈ પણ આવું જ કહી ચૂક્યા છે કે વ્યવસ્થાના ભાગરૂપે ક્યાંક લઈ જવા પડશે તો લઈ જઈશું. આપને લાગે છે કે બેંગ્લોર આ વખતે હોઈ શકે, કારણ કે કર્ણાટકમાં પણ ચૂંટણી થઈ રહી છે? એ કોંગ્રેસ માટે તો અત્યારે બે સીટ આવી રાજ્યસભામાં એ પણ ગુજરાતથી એ બહુ મોટી વાત છે, એટલે એ બે સીટ રાખવા માટે જરૂરત પડે તો કંઈ પણ કરી શકે છે. અને બીજી તરફ તમે જુઓ કે બીજેપી શાંતિથી પતવા નથી દેતી કે ભાઈ બે તમારા અને બે અમારા, બરાબર, એવું શાંતિથી નથી પતવા દેવા માગતા. એટલે બીજેપીએ ત્રીજા ઉમેદવાર બી ઊભા રાખ્યા છે અને એમણે જે કીધું કે છેલ્લી ઘડીએ નક્કી કર્યું એ તો બહુ જ હાસ્યાસ્પદ છે કે છેલ્લી ઘડીએ સવાલ જ નથી ઊભા રાખવાનું. તો તમારે એ બધું હોય તો તમે બે તમારા અને બે આમના કરીને પતાવી દો ને શાંતિથી ઇલેક્શન. અને બીજેપીને કોંગ્રેસની
જૂથવાદમાં વધારે રસ હોય એવું લાગે છે અત્યારની. સર, આપની જોડે જાણવા માંગીશ, કર્ણાટક ગઈ વખતે સેફ હતું, આ વખતે કર્ણાટકમાં ઇલેક્શન હશે આ સમયમાં, નેચરલી કર્ણાટકના એ જ મંત્રી મહોદય પોતાની મત વિસ્તારમાં વધુ વ્યસ્ત હશે, કદાચ લઈ જવાનું થાય તો શું પંજાબ તરફ નજર હોય? એટલે કોંગ્રેસ પાસે અત્યારે તો પહેલો પ્રશ્ન એ છે કે જો સલામત રીતે ધારાસભ્યોને લઈ જવા હોય તો કયું રાજ્ય બચે છે એ શોધવું પડે, ને એ પંજાબ સિવાય બીજો કોઈ એવો વિકલ્પ નથી કોંગ્રેસને કમનસીબે. સાથે સાથે એક અમિતભાઈની વાત સાથે પણ સંમત થવું પડે કે કોંગ્રેસે ક્યાંક તો કાચું કાપ્યું છે કે રાજીવ દીક્ષિતનું નામ, રાજીવ શુક્લનું નામ બોલાતું હોય અને એ પણ તૈયારી થઈ ગઈ હોય, નારાયણ રાઠવા ફોર્મ ભરે ત્યારે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ના હોય, પી કે વાલેરા પક્ષના જ ધારાસભ્ય પક્ષના જ ઉમેદવાર તરીકે આવે પણ મેન્ડેટ ન હોવાના કારણે અપક્ષ ઉમેદવારી કરવી પડતી હોય, તો કોંગ્રેસે ક્યાંક કાચું કાપ્યું છે? ભાજપની રણનીતિ હંમેશા આક્રમક રહી છે કે એ ક્યારે કોંગ્રેસની માફ, કોંગ્રેસ હંમેશા ચૂંટણીઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતું હોય એ પ્રકારનું વર્તન હોય. ભાજપ એક એક ચૂંટણીને, પછી સરપંચની વાત હોય કે રાજ્યસભાની હોય કે લોકસભા ચૂંટણી હોય, પૂરી તાકાતથી લડે છે. એટલે આ વખતે પણ એણે મત ક્યાંય એક બેઠક જો કોઈ ક્રોસ વોટિંગથી પણ મળી જતી હોય તો મેળવવાનો પ્રયત્ન કરશે. હવે એક વાત છે કે ગઈ ચૂંટણીમાં ભાજપના આ કાંકરી ચાળાના પરિણામે કોંગ્રેસ એકજૂટ થઈ ગઈ, વિધાનસભામાં પણ એના પરિણામ કોંગ્રેસને મળ્યા સારા, તો શક્ય છે કે આ કાંકરી ચાળો ભાજપે આ વખતે જે કર્યો છે હવે એ શું કરશે એ સમય કહેશે. ગરમીનો પારો ઓછો થઈ ગયો, થોડોક લાગતું હતું કે જબરદસ્ત ગરમી હશે પરંતુ 37 પણ નીચે પહોંચી ગઈ. આ રાજકીય ચૂંટણીનો ગરમાવો જરાય દેખાતો નહોતો, અચાનક ગરમાવો આવે, શું કારણ? આ ટાઈમ બિંગ છે, એક બે દિવસમાં સમય જશે, કાલના દિવસ ઉપર બહુ મોટો આધાર છે. કદાચ એવું બી બને કે બંને ત્રીજા ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પાછા પણ ખેંચી લે અને ચારે ઉમેદવારોને જીતેલા જાહેર કરી શકે. પણ આ જે અપક્ષ ઉમેદવારી જે નોંધાઈ છે કોંગ્રેસ તરફથી એ બહુ ચિંતાનો વિષય છે. અને ત્રીજી વસ્તુ કે કોંગ્રેસના ધારાસભ્યોમાં ક્યાંય જૂથબંધી જોવા નથી મળતી, પણ સંગઠનમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભારે અસંતોષ છે, રાજીનામા પડ્યા છે અને એ આગામી દિવસોમાં આગામી પરિણામમાં તેની ચોક્કસ અસર જોવા. હિમાંશુભાઈ, ગઈ વખત તો બાપુ હતા અને તમે બધા કર્ણાટક બાજુ ભાગ્યા હતા, અમારે પણ અમારા પત્રકારનો ભગાડવો પડેલો હતો, અત્યારે ઇશારો તો કરી દો કયું રાજ્ય છે જેથી અમે પણ અમારા રિપોર્ટરની ટિકિટ તૈયાર કરાવી રાખી શકીએ. તમે ગાંધીનગરમાં જ રિપોર્ટરોને હાજર રાખો, કશું થવાનું નથી. કોંગ્રેસ અમે સવારથી રાખ્યા હતા પરંતુ આપના ઉમેદવાર 2:45 સુધી ફોર્મ ભરવા નહોતો પહોંચી શકે. પરમ દિવસે આ સ્ક્રુટિનીનું જેવું કામ પતશે એટલે તરત બંને સાઈડથી ઉમેદવારોનું વિડ્રોલ બી થઈ જશે. નારાયણ રાઠવાના જે કંઈ પેપર્સના ઇસ્યુ હતા એ, હી વોઝ એ મિનિસ્ટર ઇન ધ ગવર્મેન્ટ એટલે સામાન્ય રીતે ન્યુ ડ્યુઝ સર્ટિફિકેટ્સ આપવાના હોય છે, એ પણ એમને આવી ગયા ઇન ટાઈમ અને હી હેઝ ગિવન ઇટ. મંજુભાઈ, નક્કી હતી તારીખ, નક્કી હતી સમય, નક્કી હતો, છેલ્લી મિનિટ સુધી માત્ર 16 કલાક બાકી હોય તમે ઉમેદવારને જાણ કરો, તમારો પક્ષ જાણ કરે, ક્યાંક નથી લાગતું આમાં કંઈ ગડબડી દેખાઈ રહી હોય અથવા તો એઆઈસીસી તરફથી એક ગંભીર ભૂલ કરાવી હોય કે છેલ્લી મિનિટ સુધી દોડાવો, સંજોગોવશ ન પહોંચ્યું હોત તો સર્ટિફિકેટ? સી, મારી દ્રષ્ટિએ સામાન્ય સંજોગોમાં રાજ્યસભાની સીટો જે જાહેર થાય છે એ આગલી રાતે જ થતી હોય છે. કન્સર્ન જે માણસો હોય, જે પ્રોબેબલ કેન્ડિડેટ્સ જે પોતાની જાતને માનતા હોય, એ જનરલી પેપર્સ બધા પોતાની રીતે તૈયાર રાખે. સુનિલબેને બી તૈયાર રાખ્યા હતા, દિલ્હી પહોંચી ગયા, બધા પોતાની રીતે પેપર્સ તૈયાર રાખતા જ હોય છે. અને એના માટેના ઓલ્ટરનેટ દાખલા તરીકે વાલેરાને કહેવામાં આવ્યું જ્યારે કે તમે અપક્ષ તરીકે અત્યારે ભરી દો, તો એમના પેપર્સ તૈયાર જ હતા. દેટ મીન્સ અમિતભાઈએ જેમ કીધું એમ રાજકીય માણસ હોય એ પોતાની રીતે પોતાની તૈયારી બધા રાખતા જ હોય છે. નારાયણભાઈના કેસમાં એમના બધા મોસ્ટલી પેપર તૈયાર હતા, પણ સામાન્ય સંજોગોમાં ગવર્મેન્ટમાં જોબ, ગવર્મેન્ટમાં મિનિસ્ટર કે કંઈ હોદ્દા પર રહ્યા હોય તો એ લેટેસ્ટ કંઈક નો ડ્યુ લાવવાનું હોય છે, એ કદાચ એમને આવતા મોડું થયું, પણ એ બિફોર 3 આવી ગયું હતું. સુનિલબેનનું દર્દ કેટલું? એમાં એવું છે કે આખરે તો હાઈકમાન્ડે નક્કી કરવાનું કોની જવાબદારી શું છે. સોનલબેન મહિલા કોંગ્રેસના અધ્યક્ષ છે, પણ કદાચ પાર્ટીને એવું લાગ્યું હોય કે એમની રિક્વાયરમેન્ટ સ્ટેટમાં વધારે છે પાર્લામેન્ટ કરતાં, અને આવનારા દિવસોમાં એમને કંઈક બીજી મહત્ત્વની જવાબદારી આપવાની હશે. એટલે એમને ખોટું લગાડવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી, અને ખોટું લાગ્યું હોય તો પાર્ટીના હાઈકમાન્ડે બોલાવીને એમની સાથે વાત કરવી જોઈએ કે આ સંજોગોની અંદર અમારે અમીબેનને ટિકિટ આપવી પડી છે. પણ ગૌરવની વાત એ છે કે કોંગ્રેસે એક મહિલાને કન્સિડર કર્યા છે અને એના કારણે મહિલાઓએ ગર્વ લેવું જોઈએ. આમાં એક વ્યક્તિગત દુઃખ કોઈને પણ હોઈ શકે, માનો કે મને વિધાનસભાની ટિકિટ ના મળી હોય તો એ વ્યક્તિગત ધોરણે હોઈ શકે, પણ વેન ઇટ કમ્સ ટુ પાર્ટી આઈ હેવ ટુ બી લોયલ ટુ ધ પાર્ટી એન્ડ
કોર અને એ તો સંગઠનના સોનલબેને એટલું કામ કરેલું છે સંગઠનમાં, એટલે હાઈકમાન્ડે એમને બોલાવીને વાત કરશે એમની જોડે. આપ શું માનો છો, કોંગ્રેસ તમને એટલો મસ્ત મજાનો ફૂલટોસ બોલ આપી દે, તમને સિક્સ મારવાનો મોકો મળી જાય, એટલે જ ત્રીજા ઉમેદવાર ઊભા કરી દીધા? ઓલ ઓવર કોંગ્રેસને ભૂલો કરવાની પરંપરા છે, જે અહેમદ પટેલજીની ચૂંટણી વખતે બી એ ચૂંટણી એમને કેટલામાં પડી, એમણે 15 ધારાસભ્ય કક્ષાના કાર્યકર્તાના ભોગે એક સીટ એમણે તે મેળવવાનો વિષય આવ્યો. એટલે જ્યારે જ્યારે કોંગ્રેસના હાથમાં આવે છે ગેમ, ત્યારે ત્યારે એમણે ભૂલોની પરંપરા જાળવી રાખવાની હોય છે. અને આ ભૂલોના કારણે આ જે મોડું થયું, એ મોડા થયાના કારણે એમણે એકમાં અપક્ષમાં જવું પડ્યું, કાર્યકર્તાના રાજીનામા પડ્યા. તો આ ગુજરાતની રાજનીતિ માટે કોંગ્રેસનું આ પરિસ્થિતિ એ ગુજરાત માટે કેટલી સારી છે? એટલે મૂળ મુદ્દો છે કે કોંગ્રેસે હવે જાતે મોરલ વિક્ટરીની હવે વાત કરવાની છોડી, અને એમણે સામાન્ય રીતે હવે પાર્ટીની તરફ ધ્યાન આપવું જોઈએ. નીતિનભાઈએ તો આજે એવું પણ કહી દીધું કે અમે મોકો લેવા માગીએ છીએ કોંગ્રેસ તોડવાનો. ઇનડાયરેક્ટ તેઓએ ઇશારો પણ કર્યો કે કોંગ્રેસમાં નાખુશીનો અથવા તો જે પ્રકારનો અસંતોષ છે તેનો લાભ લઈશું. શું ફરી એકવાર એ પ્રયાસ થશે બાપુવાળી ફરીથી? જો ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારો પરસોત્તમ રૂપાલાજી અને મનસુખભાઈ માંડવિયાજી, આ બંને અમારા કેન્દ્રીય મિનિસ્ટરો છે, બંને સારી રીતે જીતીને જાય એના કિરીટભાઈ આપના ઉમેદવાર નહીં જો એના એના ઉપર અમે ધ્યાન આપીએ. કિરીટસિંહભાઈ જે છે બરાબર, આ આખી જે પરિસ્થિતિ ઊભી થશે, બે ઉમેદવારો તમે પહેલાં ડિક્લેર કરી દીધા, કિરીટસિંહભાઈનું આજે અમે ફોર્મ ભરાયું છે, પરિસ્થિતિ જે ઊભી થશે એ નક્કી કરીશું. પરંતુ બે ઉમેદવારો અમારા જે કેન્દ્રીય મિનિસ્ટરો છે એ બહુ જ સારી રીતે ચૂંટાઈને જાય, બાકી કોંગ્રેસના જે કંઈ મિત્રોને પરિસ્થિતિ ઊભી થશે એનું અવલોકન કરીને જ આગળ જોવામાં આવશે. રાજનીતિ સંભાવનાઓનો સરવાળો છે, અને આ સંભાવનાઓ જે જે ઊભી થશે એ મુજબના પગલાં ભરાશે. આ સરવાળાનો ફાયદો કોણ લઈ જશે? એકચ્યુઅલી હું માનું છું ત્યાં સુધી એવું છે કે દરેક ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર હોય એની પાસે એક ડમી ઉમેદવાર ઊભો રાખવામાં આવતો હોય છે. મે બી પોસિબલ આ ચૂંટણીમાં પણ એવી રીતે ગયું હોય, અને જેના કારણે બે સીટ ભાજપ અને બે સીટ કોંગ્રેસને જ મળશે. પણ એની પાછળનું ગણિત એવું હું નથી માનતો, પણ સીધું જ છે કે ભાઈ ડમી ઉમેદવાર ઊભા રાખો, અને છેલ્લી ઘડીમાં કંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો એ વખતે ડમી ઉમેદવારનું ફોર્મ તમને. જો કે ભાજપના ઉમેદવાર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે હું ડમી ઉમેદવાર તરીકે નહીં પરંતુ પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યો છું. આપ શું માનો છો, આ પક્ષના ઉમેદવાર ત્રીજા ભાજપે ઊભા રાખ્યા શું ગણિત હોઈ શકે? એક સિરિયસ કેન્ડિડેટ, કેમ મેં જ સવાલ પૂછેલો કિરીટસિંહભાઈને, તેઓ કહે તો કોઈ સિરિયસ કેન્ડિડેટ છું. હા, વાત સાચી છે, એમણે પક્ષનું પ્રતિક આપ્યું છે અને પક્ષના સત્તાવાર ઉમેદવાર જાહેર કરે. જ્યારે કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર નોંધાવી અને એક ચર્ચાનો વિષય છેડ્યો છે અને એનો જ લાભ ભાજપ ઉઠાવવા માંગે છે. પરંતુ કોંગ્રેસની પરંપરા છે કે ઉમેદવારોની પસંદગીમાં પક્ષની અંદર અસંતોષ ફેલાય છે, ચાહે વિધાનસભાની 182 બેઠક હોય કે રાજ્યસભાની 2 બેઠક હોય. તમે જો રાજ્યસભાની આ 2 બેઠકોના ઉમેદવારો સામે બી પક્ષમાં આંતરિક અસંતોષ પેદા થયો છે. એટલે આ કોંગ્રેસની પરંપરા છે અને એનો જ લાભ ભાજપ ઉઠાવી રહ્યો છે. જનકભાઈ, જે રીતે એમને કહ્યું કે કોંગ્રેસની આ પરંપરા છે, આપ શું માનો છો, અહેમદભાઈ કે જે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વની અંદર ધરી ગણાય, ખાસ કરીને ગુજરાતના કેસમાં ક્યાં કાચું કપાયું? શું અહેમદભાઈને વિશ્વાસમાં નહીં લેવાયા હોય એટલે આ સ્થિતિ આવી? કારણ કે રાજકીય ચાણક્ય પણ ગણાય છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાંથી ઘણા બધા નેતાઓ ત્યાં લોબિંગ માટે જતા હતા. આ કંઈ એક દિવસનો નિર્ણય નથી, પરંતુ હાઈકમાન્ડ એ નિર્ણય ના કરી શકે છેક છેલ્લી ઘડી સુધી કે હવે આમાંથી કોને લેવું. અને આપણે ત્યારે નામ તો એવા મોટા મોટા ચર્ચા થતા કે આપણને ગુજરાત એમ છે કે ના સારી વ્યક્તિઓ આવશે, નામ થશે તે, પણ છેલ્લી ઘડીએ જે નામ એ બધાને નિરાશ કર્યા છે, કોંગ્રેસ પાર્ટીને નિરાશ કરી છે, ને સામાન્ય વાચકો જે સમાચાર એને પણ નાખ્યું કે આ જ ઉમેદવાર તો પછી એટલું બધું વિલંબ કેમ થયો. પણ હું માનું છું કે ભાજપ હવે આ ત્રીજા ઉમેદવારને પાછું ખેંચવાના નથી. સ્ક્રુટિનીમાં જે પણ થાય તે પણ ભાજપ 3 ઉમેદવારથી લડવાનું છે, અને કોંગ્રેસને દોડતા રાખીને એમાં જેટલો ફાયદો લેવાય રાજકીય, એ રાજકીય ફાયદો લેશે, કોંગ્રેસને નબળી પાડશે, અંદર કોંગ્રેસના સભ્યોમાં વિખવાદ ઊભો કરાવશે, અને જે નુકસાન છે એ કોંગ્રેસને છે, ભાજપને ફાયદો જ છે. બિલકુલ, રેસ પાકી છે. આપ શું માનો છો, દર્શનભાઈ ત્રીજા કેન્ડિડેટ કેટલા સિરિયસ? હા, રેસ બિલકુલ પાકી છે, અને કિરીટસિંહ રાણા કોઈ ડમી કેન્ડિડેટ નથી, એ સિરિયસ કેન્ડિડેટ છે, અને કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થશે એવી પોસિબિલિટી પૂરી છે. એનો લાભ કિરીટસિંહ રાણાને લઈ શકે એટલા માટે જ એમને ઊભા રાખવામાં આવે છે. બાકી 2-2 તો બહુ આસાન હતું, કેમ કે અમે પણ આજે રાજ્યસભાની રેસ જ્યારે ટેગલાઈન આપી બપોરે, ત્યારે અમારા ઘણા સહયોગી કહેતા હતા કે આ રેસ કેમ કે, કારણ કે 3 વાગ્યા પછી તો 4 જ ઉમેદવાર હશે તો રેસ પૂરી થઈ જશે. પરંતુ રેસ સાચા અર્થમાં રેસ થતી હોય તેવું જણાઈ રહ્યું છે. આપ શું માનો છો, આ રેસ ક્યાં સુધી પહોંચશે?
આ રેસ આમ જુઓ તો કોંગ્રેસની ભૂલના કારણે સર્જાઈ છે કે ક્રિકેટમાં આપણે જોઈએ યાદ છે કે નવજોતસિંહ સિદ્ધુ ઓપનિંગ બેટિંગ કરવા આવે ત્યારે હરીફ ટીમના કેપ્ટન એની સામે સ્પિનરને ના ઉતારે, અને જો કેપ્ટન નબળો હોય તો સ્પિનરને ઉતારે અને ધોવાણ થઈ જાય. આ ભાજપે નવજોતસિંહ સિદ્ધુની ભૂમિકામાં છે. હવે કોંગ્રેસે એકવાર તો ભૂલ કરી છે, ભાજપ ફરી એકવાર એનો લાભ લેવા ટાંપીને બેઠું છે. હવે કોંગ્રેસની ભૂલમાં સ્પિનર ઉતારાઈ ગયો છે તો હવે બેટિંગ થશે જ અને રેસ જામવાની છે. પણ મને લાગે છે કે જે પ્રકારે મતોનું જે સંખ્યાબળ છે બંને પક્ષોનું એમાં ચસ્કે એવી શક્યતા બહુ ઓછી છે. કોંગ્રેસે પણ મોટા ભાજપે મોટા પાયે ક્રોસ વોટિંગ કરાવવું પડે એ શક્યતા પણ ઓછી છે. એ જોતાં ફોર્મ પાછું ખેંચાઈ જાય અને છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જાય એવું બને. બિલકુલ, કોંગ્રેસે નવજોતસિંહ સિંધુને પોતાના પક્ષમાં ચોક્કસથી લીધો, પરંતુ જેવી રીતે રાજકીય વિશ્લેષકે કહ્યું તેમ નવજોતસિંહ સિંધુની સામે જે અલગ અલગ ટીમો હતી તે જે ભૂલો કરતી હતી તે ભૂલ ખુદ કોંગ્રેસે કરી છે. આ જ ચર્ચાને આગળ રાખીશું, સાથે એ પણ જાણીશું કે આ ગણિત કઈ તરફ જઈ રહ્યું છે. પરંતુ એક વિરામ બાદ એબીપી અસ્મિતાની મહાચર્ચા રાતની અંદર આપનું સ્વાગત છે. આજની ચર્ચાનો વિષય છે રાજસભાની રેસ. રેસ એટલા માટે કે આપ એબીપી અસ્મિતાની જે વોલ જોઈ રહ્યા છો, પહેલાં માત્ર ચાર અહીંયા ચહેરા હતા, કારણ કે સ્પષ્ટ હતું કે ચાર લોકો ઉમેદવારી કરશે, ચાર નેતાઓ ઉમેદવારી કરશે, પરંતુ ચારની જગ્યાએ છ ચહેરા આવી ગયા છે, એટલે કે બે ચહેરા નવા આવી ગયા છે. ટૂંકમાં રેસ ચોક્કસ છે. રેસનો ફાયદો કોને મળશે, કોણ જીતશે, શું ગણિત તેની ચર્ચા કરીશું. આપના હિસાબથી શું ગણિત હોઈ શકે ભાજપનું, શું ગણિત હોઈ શકે કોંગ્રેસનું? સિમ્પલ, જો રેસ ના થઈ હોત તો સિમ્પલ બે હતું, પણ ભાજપની ચોક્કસ એવી કોશિશ ખરી કે એક કિરીટસિંહ રાણા ઊભા રાખ્યા છે. તો કોંગ્રેસમાં અત્યારની જે પરિસ્થિતિ દેખાય છે, એટલે જે સંભળાય છે કે કોંગ્રેસમાં અંદર પણ એ છે થોડુંક વિખવાદ છે ને એ છે, એ પરિસ્થિતિમાં બીજેપીની ચોક્કસ એવી ગણતરી હોઈ શકી કે કિરીટસિંહ રાણાએ ઊભા રાખીને કોંગ્રેસની અંદરનો જે વિખવાદ છે એનો લાભ લઈને ક્રોસ વોટિંગ કરાવવાની કોશિશ કરે એ ચોક્કસ દેખાય છે ભાજપની ગણતરી. જનાભાઈ, ગયા મહિનામાં અમે એક ટેગલાઈન આપેલી, કોંગ્રેસ તૂટે છે, ત્યારે રેસ અતિ સ્પષ્ટ દેખાતું હતું. ફરી એકવાર રેસ શરૂ થઈ છે અને જેવી રીતે દાવો થઈ રહ્યો છે ભારતીય જનતા પક્ષ તરફથી, નીતિનભાઈએ સ્પષ્ટ કર્યું, આપને શું લાગે છે, ખરેખર કોંગ્રેસ તૂટશે કે માત્ર હવા? કોંગ્રેસમાં અત્યારે જે વિધાનસભામાં અને સંગઠનમાં જે નેતાઓ વચ્ચે હરીફાઈ ચાલી રહી છે એ સ્પષ્ટ જોવા મળે છે કે એકબીજા સાથે એક એની સામે છે બધા. ભાજપ પાસે જે જરૂર કરતાં વધુ મતો 25 જેટલા મતો છે, એટલે એણે એક ગણિત માંડ્યું છે કે ભાઈ કોંગ્રેસના જે આંતરિક વિખવાદો છે એનો ફાયદો જો મળતો અને એક સીટ વધારે નીકળતી હોય, કારણ કે રાજ્યસભા માટે ભાજપ માટે વધુ જેટલી બેઠકો મળે એને અનિવાર્ય છે એના માટે. એટલા માટે એક જોખમ એને ઉફડાયું છે કે ભલે એક સીટ વધારે નીકળતી હોય તો, અને એ કોંગ્રેસની જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે એમાં એને આશા છે કે 12-13 મતો જો આપણે મળી શકે તો આખી એક સીટની વધારે નીકળી શકીએ. એટલા માટે આ હું માનું છું કે આ કોંગ્રેસની નબળાઈનો અને એની વિખવાદનો ભાજપ સંપૂર્ણ રીતે ફાયદો લેવા માગે છે. આપ શું માનો છો, જો ચૂંટણી થાય, કદાચ એ સંજોગો થાય, તો ખરેખર બહાર જે મતનો શોર્ટફોલ જણાય છે, શું ભારતીય જનતા પક્ષ કોંગ્રેસમાંથી તોડી શકે એવા સંજોગો ખરા? એવા સંજોગો અત્યારે તો બહુ મુશ્કેલ છે, પરંતુ એ સ્થિતિ બદલાતા પણ વાર લાગે એમ નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરી છે એ બંને ઉમેદવારો પટેલ જ્ઞાતવાદીના પાટીદાર સમુદાયમાંથી છે. જ્યારે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમૂહને રીઝવવા તમામ પ્રયાસો કર્યા છે, રાજ્યસભાની ચૂંટણીમાં બેમાંથી એક પણ ઉમેદવાર અત્યારે જે સત્તાવાર છે એમાંથી કોઈ કોંગ્રેસના પાટીદાર નથી, તો ભાજપનું એક ગણિત એ પણ હોઈ શકે કે આ પ્રકારે મતોની તોડફોડ કરી શકાય. પરંતુ 12નો આંકડો છે એ બહુ મોટો છે અને હજુ પણ વિધાનસભા તરફ હજુ હમણાં જ રચાય છે, એટલે કોઈને પણ પોતાનું સભ્યપદ જોખમમાં મૂકવાનું કોંગ્રેસના ધારાસભ્યો પણ પસંદ ન કરે. એ સંજોગોમાં ક્રોસ વોટિંગ કરાવવું, ક્રોસ વોટિંગ છુપી રીતે કરાવવું એ બહુ અઘરી બાબત છે, એટલે એ કદાચ શક્ય નહીં બને. પણ કોંગ્રેસના ભાજપે આ એક કાંકરી ચાળો કરીને કોંગ્રેસને ફરી એકવાર દોડતી તો કરી દીધી. પથ્થર માર્યો છે તેઓના કહેવા પ્રમાણે શાંત પાણીની અંદર. આપને શું લાગે છે, આ પાણી ખરેખર શાંત હતું કે પહેલેથી ડોળાઈ ચૂક્યું હતું અને તેમાંથી કેટલાક લોકો બહાર નીકળવાનો પ્રયાસ પણ કરતા હતા? કોંગ્રેસમાં અત્યારે હું નથી માનતો કે કંઈ તોડફોડ થાય. હા, એમાં અંદર અસંતોષ હશે, બધું જ હશે, પરંતુ જે સ્ટ્રેન્થ અત્યારે છે એ જોવા મળશે ચૂંટણીમાં પણ મતદાન વખતે,
એમાં કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરશે તો તરત ખબર પડી જશે. રાજ્યસભામાં કોઈ પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો તરત જ ખબર પડી જાય છે કે આ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું. એટલે કોઈ બી ધારાસભ્ય, અત્યારનો કોઈ બી ધારાસભ્ય હજી 5 વર્ષ બાકી છે એટલે કોઈ પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવા માગશે નહીં, એટલે અત્યારે ક્રોસ વોટિંગની કોઈ શક્યતા જ નથી. અમિતભાઈ, આપ જે છેલ્લી ચૂંટણી થઈ હતી ઓગસ્ટ મહિનામાં, ત્યારે તો સ્પષ્ટ હતું કે બાપુની લોબીના 14 લોકો હતા જે સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ અત્યારે એવી કોઈ લોબી દેખાતી નથી કોંગ્રેસમાં જે પ્રકારનો નિષ્કર્ષ નીકળી રહ્યો છે. તો હું એને એમ તો નિશ્ચલે આપ પણ નહીં કહો અને હું પૂછીશ પણ નહીં કે કયા કયા ધારાસભ્યો હોઈ શકે, પણ તમારા પક્ષની નજર કેવા ધારાસભ્યો તરફ હોઈ શકે? જો ભારતીય જનતા પાર્ટી તરફથી હું અત્યારે આવા કોઈ વિષય ઉપર ચર્ચા નહીં કરવા માગું, પરંતુ એક વાત તરફ હું તમારા માધ્યમથી ગુજરાતની જનતાનું ધ્યાન દોરવા માગીશ કે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના ઇલેક્શન પછી મેસેજ આપે છે. એ વિરોધ પક્ષના નેતાની નિમણૂક હોય, એ પાર્ટીની અંદરના નાના મોટા ડિસિઝન હોય, રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી હોય, ગુજરાતની ટોટલ લીડરશિપ ઉપર રાહુલ ગાંધી મેસેજ આપે છે કે મને ભરોસો નથી. અને એટલા માટે અનેક એવા સિનિયર લોકોના નામો હતા, એની અંદરથી એકદમ અનએક્સપેક્ટેડ નામો એ કોંગ્રેસ તરફથી આવવાનો મતલબ શું છે કે કોંગ્રેસમાં બહુ મોટા પાયે એ અસંતોષની વાત એ રાહુલ ગાંધી સુધી પહોંચી છે અને એના કારણે અહીંના બધા જ જે સિનિયર નેતાઓ છે એના ભવિષ્ય ડામાડોળ છે. હિમાંશુભાઈ, એક વાત સમજવી હતી, હજી 3 મહિના થયા પરિણામ આવે, જનતા અપેક્ષા રાખતી હતી સબળ વિપક્ષ મળશે, અહીંયા બેઠેલા તમામ રાજકીય વિશ્લેષકો પણ આ જ વાત કરતા હતા કે સબળ વિપક્ષ હોવો જોઈએ. શું થઈ ગયું 3 મહિનામાં કે ફરી એકવાર એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે કોંગ્રેસમાં અસંતોષ છે? કોંગ્રેસમાં કોઈ અસંતોષ નથી. જે નેતૃત્વ ચૂંટણી વિધાનસભાની લડ્યું અને જેમને વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી, એમને રાજ્યસભાની ટિકિટ આપવા માટે હાઈકમાન્ડ દ્વારા ના પાડવામાં આવી અને એના પરિણામે અન્ય જે નેતૃત્વ હતું, દાખલા તરીકે એસટીમાં નારાયણ રાઠવા સિનિયર લીડર છે, એ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી, એમને મોકો મળ્યો. અમીબેન યાજ્ઞિક અમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે, ઘણા વખતથી બહુ સંઘર્ષમય રીતે કામ અપેક્ષિત હતું બિલ ગયા વખતે જ અપેક્ષિત હતું. મધુસૂદન મિસ્ત્રીજી જ્યારે ચુનાવ લડ્યા રાજ્યસભાનો, એ વખતે એમનું નામ અપેક્ષિત હતું, પરંતુ એ વખતે એમને શક્ય ન બન્યું. આ વખતે 2 સીટો આવતા 1 સીટ અમીબેન યાજ્ઞિકને ફાળવી છે, એટલે એવું માનવાની કોઈ જરૂરિયાત નથી. અને 2 સીટ જ્યારે હોય, 25 જણા માગે, 30 જણા માગે, સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણીમાં ટિકિટ માગવાની પ્રોસિજર જ ના હોવી જોઈએ. એ પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરે કે અમારે અપર હાઉસમાં કોની રિક્વાયરમેન્ટ. આ વખતે થયું ને આપણી પાર્ટીમાં, આ વખતે એવું પરિસ્થિતિ છે કે ઘણા લોકોએ ઈચ્છા વ્યક્ત કરી તો પાર્ટી એમની વાત સાંભળી. અશોક ગેહલોતજીએ બધાને જેને મળ્યા એને બધાને મળ્યા વાત સાંભળી અને એમનો પોતાનો જે મત હતો એ એમને રજૂ કર્યો અને હાઈકમાન્ડ હેડ ડિસાઇડેડ. મને લાગે છે કે પ્રોસિજરિયલ કોઈ ઇસ્યુ નથી, કોઈ અસંતોષની પણ એવી વાત નથી. મારી દ્રષ્ટિએ નારાયણભાઈ રાઠવાના ફોર્મમાં જે કંઈ વસ્તુ ઊભી થઈ એના પરિણામે એક પ્રોટેક્શન તરીકે વાલેરાને ઇન્ડિપેન્ડન્ટ ફોર્મ ભરાવડાયું છે અને જેવું સ્ક્રુટિની ક્લિયર થઈ જશે એટલે એ ફોર્મ પાછું ખેંચી જશે. વાલેરા સાહેબ પાછું ખેંચે પણ કિરીટભાઈ પાછું નહીં ખેંચે, એ સંજોગોમાં પાર્ટી શું કરશે? સી, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એ ફોર્મ પાછું ખેંચે કે ના ખેંચે એનો નિર્ણય અમારે નથી કરવાનો. બીજો ઉમેદવાર જીતાડવાની તો ચિંતા કરવાની તમારે? અમારા બંને ઉમેદવાર બહુ જ સારી રીતે જીતશે અને તેમ છતાંય વોટ વધશે, તમે એની ચિંતા નહીં કરતા. આપ શું માનો છો, આમનું ગણિત સાચું, કોંગ્રેસનું ગણિત સાચું, કોંગ્રેસનો દાવો સાચો? હા, એનું કારણ છે, એ વાતમાં તથ્ય પણ છે કે 4 સીટ છે અને 4 સીટ માટે તમે ગણિત જુઓ ઓવરઓલ વિધાનસભાનું, તો એમાં બંને પક્ષના 2 ધારાસભ્યો રાજ્યસભામાં જઈ શકે, સોરી ઉમેદવારો, એ રીતની પ્રોસિજર છે. અને એમાં ચોક્કસ એ 2 જે ઉમેદવારો વધારાના છે, કે કિરીટસિંહભાઈને રાણાને નો ડાઉટ મેન્ડેટ આપ્યો છે, પણ હું માનું છું ત્યાં સુધી છેલ્લી ગળીમાં એનું ઉમેદવારી પત્ર પણ એ પાછું ખેંચશે જ. અમિતભાઈ, શું કિરીટભાઈ રાણા ઉમેદવારી પત્રક પાછું ખેંચી શકે, શક્યતા ખરી? મેં કીધું ને, આજે કિરીટસિંહ રાણા ભારતીય જનતા પાર્ટીના 3જા ઉમેદવાર છે, એનાથી એક્સેસ કોઈ પણ નિવેદન એ અપેક્ષિત નથી. કહેવાનો મતલબ એટલો જ છે કે કાલે શું પરિસ્થિતિ સર્જાશે એ આખી ઘટનાક્રમ જોયા પછી પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ના એક અત્યારે તમારી સામે ડિવિઝનમાં બેસીને કાર્યકર્તા તરીકે હું આનાથી વધારે તમને કંઈ કહી ના શકું.
આપ શું માનો છો? એ તો ન કહી શકે પોલિટિકલ પાર્ટી જોડે બાઉન્ડેડ છે ત્યારે. આપ શું માનો છો, કાલ શું હોઈ શકે? કાલ સૌથી ઉજળી શક્યતા એ છે કે જો નારાયણ રાઠવાનું ફોર્મ માન્ય ઠરે તો આપોઆપ હિમાંશુભાઈ કહ્યું એ પ્રમાણે વાલેરાનું ફોર્મ પાછું ખેંચાઈ શકે, અને તો પછી આ ભારતીય જનતા પાર્ટી પણ આ નિરર્થક જંગ બનાવવાનો પ્રયાસમાં ન રહે, અને તો પછી કિરીટસિંહ રાણા પણ ફોર્મ પાછું ખેંચી લે એવી શક્યતા છે. પરંતુ જો નારાયણ રાઠવાનું ફોર્મ રદ થાય છે તો ચોક્કસપણે ભાજપ કિરીટસિંહને મેદાનમાં ઊભા રાખશે. હિમાંશુભાઈ, સવાલ એ છે કે રાજ્યસભાની ચૂંટણી આટલી પણ પાર્ટી ગંભીર ને કે છેલ્લે સુધી ચિંતા રહે કદાચ ફોર્મ કેન્સલ થઈ જતો એવું? અહમદભાઈ પટેલ વખત તો તમારે ડમી નહોતા ઊભા રાખવા પડે, તો અત્યારે ડમી કેમ ઊભા રાખવા પડે? સી, મારી દ્રષ્ટિએ ડમી ઉમેદવાર રાખવા માટેનું લાસ્ટ મોમેન્ટનું ડિસિશન હતું, કારણ કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આવવામાં થોડી વાર લાગી હતી. વારનું કારણ શું? મોડેથી જે મેં અગાઉ કહ્યું તમે ડિલે કર્યું એ જ ને? મારી દ્રષ્ટિ એવું છે કે ડિલે તો ગઈકાલ રાતના 10 વાગે એનાઉન્સમેન્ટ થઈ ગયું હતું, પરંતુ દિલ્હીથી એમને જે પેપર્સ આવવાના હતા એ ઇન ટાઈમ એમને મળ્યા નહીં હોય. સર્ટન વસ્તુની રિક્વાયરમેન્ટ હતી એમને, એમના નો ડ્યુ સર્ટિફિકેટની. એ હું માનું છું કે બિફોર ટાઈમ આવી ગયા હતા અને એમણે ફોર્મ ભરી દીધું છે. હું માનતો નથી કે નારાયણ રાઠવાનું ફોર્મ હવે કોઈ કારણોસર કેન્સલ થાય એટલે. પણ તેમ છતાં બી જ્યારે 2 સીટ ઉપર લડવાનું હોય ત્યારે 1 સીટ ખાલી ના જવા દેવાય કોઈ પણ ઇસ્યુ ઊભો થાય તો. દેટ્સ વાય આ ફોર્મ ભર્યું છે. આને મારી દ્રષ્ટિએ બહુ ગઈ વખતે આવું કેમ ચિંતા નહોતી? અહમદભાઈ વખતે કોઈ ચિંતા નહોતી? અહમદભાઈ પટેલ ચૂંટણી લડવાના હોય એ 6 વર્ષ પહેલાંથી જ ખબર હોય બધાને, અને અહમદભાઈને ખબર હોય કે 1 સીટ લડવાની છે એટલે એ 6 વર્ષ પહેલાંથી એમને ખબર હોય કે આવતી સીટ એ જ લડવાના છે એટલે એની તૈયારી એડવાન્સ થઈ ગઈ હોય એટલે એ કંઈ બહુ ઇશ્યુ નથી મારી દ્રષ્ટિએ. અને આમાં પણ આપણે ચર્ચા જે કરવી હોય એમાં કરી શકાય. આના શું કોન્સિક્વન્સીસ આવશે, આની પાછળ કોનો ઈરાદો છે, કયા 2 પરિબળો ભારતીય જનતા પાર્ટી અને કોણ ભેગું થયું છે આમાં, આમાં કોનું શું હિત સચવાય, બધી ચર્ચા આપણે કરી શકીએ. પણ મારી દ્રષ્ટિ કે સ્ક્રુટિની પતી જવા દો અને આઈ થિંક એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. બંનેને 2 સીટો મળી જશે અને રાજ્યસભાની ચૂંટણી પતી જશે. જનકભાઈ, શું કારણ રહ્યું ખરેખર આજે આ જે ડોક્યુમેન્ટવાળી વાત જે હિમાંશુભાઈ કરી તમામ નેતાઓએ કરી કોંગ્રેસના, ખરેખર આવું કંઈક હતું? આપ ગાંધીનગરને નજીકથી જાણો છો, કોંગ્રેસને નજીકથી જાણો, બીજી કંઈક કેમ હતી? જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હતી એ વાત તો બિલકુલ સાચી છે, એને કારણે આખું માહોલ જે આખો તો કંઈ ગરમાઈ ગયો છે. પણ સાથે સાથે ભાજપ પણ આ જે ડોક્યુમેન્ટ્સ જે નથી આવ્યા એનો અને પૂરો અભ્યાસ કરી લીધો છે, લીગલી અભ્યાસ કરી લીધો છે. અને હું માનું છું કે કાલે જ્યારે સ્ક્રુટિની શરૂ થશે ત્યારે નારણભાઈનું ફોર્મ રદ થાય એના માટે ભાજપ તમામ પ્રયત્નો કરશે. અને કાલના જે મુખ્ય સમાચાર હશે ને એ સ્ક્રુટિનીના જ હશે, કે મોડે સુધી એનો વિવાદ ચાલવાનો છે. મને ખાતરી છે કે કાલે રાતે મોડે સુધી આ સ્ક્રુટિનીનો વિવાદ ચાલવાનો છે અને ભાજપ તમામ પ્રયત્નો કરીને એને ફોર્મ રદ થાય એના માટે પ્રયત્નો કરશે. ભાજપને એક બીજી સ્ટ્રેટજી એ પણ છે કે નારણભાઈનું ફોર્મ રદ થાય તો વાલેરાનું જે ફોર્મ છે એ અપક્ષ છે, તો ભાજપના કોંગ્રેસ પોતાના સભ્યોને મેન્ડેટ આપી ન શકે, વ્હીપ આપી ન શકે, તો એમાંથી કોકને ખરીદીને પણ પોતાનો ઉમેદવાર જીતાડી શકાય. આ પણ એક બીજી ગેમ છે. આપ શું માનો છો, બાર ફરી એકવાર વાગશે? અહમદભાઈ પટેલ જ્યારે જીત્યા એ વખતે પણ 12 પછી જ પરિણામ આવેલું, ફરી એકવાર લીગલ બેટલ ચાલુ થશે? એવી પરિસ્થિતિ કદાચ થઈ જ શકે છે. અને તમે કારણ કે તમે બીજું વિચારો કે શું બીજેપી કિરીટસિંહ રાણા જેવાના સિનિયર લીડરને કે નારાયણભાઈ રાઠવાનું ફોર્મ રિજેક્ટ થાય તો તમે જીતી જશો ને તો તમે આવશો એટલે બેસાડી રાખ્યા હતા. તમે એમ માનો છો કે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી એટલા મૂર્ખ છે કે એમને કિરીટસિંહ રાણા જેવા સિનિયર માણસે સાઈડમાં બેસાડી રાખવા માટે? એટલે કિરીટસિંહ રાણા છે એ કેન્ડિડેટ છે, રેસ છે એ તમે યાદ રાખજો, એ ચોક્કસ છે અને કોંગ્રેસે બહુ સંભાળવાની જરૂરત છે આ પરિસ્થિતિમાં. કાલે શું ઉજાગરો થશે? 12 વાગશે એટલે આ પેલી પંચતંત્રની વાર્તા છે ને, કાગડાના મોંમાંથી પૂરી પડે એ માટે થઈને શિયાળ તમામ પ્રકારના પ્રયત્નો કરે. આ ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો રાખીને એ પ્રયત્નો શરૂ કરી દીધા છે. એ ભાજપની આક્રમકતા છે કે સીધો જણાતો જંગ પણ કોંગ્રેસની મૂર્ખામીના કારણે અત્યારે રસાકસીનો બની ગયો. નહીં તો કોંગ્રેસને આ વખતે 2 બેઠકો મળે છે અને એમાંથી 1 બેઠક ગમે તેમ કરીને ખેડવી લેવાનો આ પ્રયાસ છે. પરંતુ જો નારાયણ રાઠવાનું ફોર્મ રદ થાય તો ચોક્કસપણે ભાજપ આમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કરશે જ અને એ આક્રમકતા જારી જ રહેશે. સર, આપ શું માનો છો, આ પૂરી ખરેખર પડી જાય તો લેવા માટે ભાજપ તૈયાર છે કે ભાજપે તૈયાર કરેલી પૂરી છે? આમાં એવું છે કે રાજ્યસભામાં અત્યારે બહુમતી હાંસલ કરવા માટે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ
અમિતભાઈ આ બંને તનતોડ મહેનત કરી રહ્યા છે. અને તમે જો ગુજરાત એકમાં નહીં, અન્ય રાજ્યોમાં પણ જ્યાં જ્યાં રાજ્યસભાની ચૂંટણી ત્યાં એક ઉમેદવાર વધારાનો ઊભો રાખ્યો જ છે, એ જ રીતે ગુજરાતમાં ઊભો રાખ્યો છે. પણ ગુજરાતમાં એટલા માટે ચર્ચા સ્થાને છે કે કોંગ્રેસે ત્રીજો ઉમેદવાર અપક્ષ લડાયો છે. ધારો કે નારાયણ સિંહનો ઉમેદવારી પત્ર રદ થાય તો આ ખરેખર જંખેલ હશે. મનસુભાઈ એક વાત સમજમાં ના આવી, અપક્ષ તરીકે કેમ? આપના પક્ષના જ નેતા હતા, આપના આપની કોંગ્રેસની નીતિને વરેલા નેતા તેવું સ્પષ્ટ કહેતા હતા, તો અપક્ષ કેમ? કેમ પક્ષનો મેન્ડેટ નહીં? સી, મારી દ્રષ્ટિએ બે ઉમેદવારો ઓફિશિયલ રાખ્યા પછી ત્રીજા માણસને મેન્ડેટ આપીને અમે કોઈ ચૂંટણીનો જંગનું એલાન કરવા નથી માગતા. પણ સેફ્ટી પર્પઝ માટે આ એક વ્યવસ્થા રાખી છે કે કોઈ એક સંજોગોમાં આ પરિસ્થિતિ સર્જાય તો એમાં આ કામગીરી. પક્ષ કેમ? પક્ષનું ચિહ્ન ફાળવામાં ચિંતા શું, તકલીફ શું? માની લઈએ કે આપને જે ડર છે કે નારાયણભાઈ રાઠવાનું કોઈ સંજોગોની અંદર કોઈ ટેકનિકલ કારણથી કેન્સલ થાય, તો પછી અપક્ષ કેમ? કેમ પક્ષનું ચિહ્ન કેમ, શું ડર હતો? રોનકભાઈ જુઓ, પક્ષનું ચિહ્ન દાખલા તરીકે કિરીટ સિંહને મળ્યું, આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ કે ભાજપ કોંગ્રેસમાંથી વોટ તોડવાની વ્યવસ્થા કરશે, બધું કરશે. અમારે આ ઇલેક્શનને કોઈ પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવવાનું નથી. આ અમારી બે સીટ અમને જે મળવાની છે એ બે સીટો અમારે લેવાની છે. અમારે ભારતીય જનતા પાર્ટીના વોટ તોડવા માટેની કોઈ કામગીરી કરવાની નથી. એટલે અમે કોઈ ત્રીજો ઓફિશિયલ કેન્ડિડેટ નથી રાખ્યો, એટલે લાસ્ટ મોમેન્ટે આ સિચ્યુએશન ઊભી થતા બહુ જ નેચરલ વેમાં તમને કહું છું કે વાલેરા સાહેબને અમે એક ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ તરીકે રાખ્યા છે. નારાયણ રાઠવાના બધા ડોક્યુમેન્ટ્સ અમારા લોયર્સે ચેક કરેલા છે. આઈ થિંક બિફોર 3 ઇટ હેઝ બીન સબમિટેડ પ્રોપરલી એન્ડ વી આર 100% શ્યોર દેટ કે એ ફોર્મ રિજેક્ટ થવાનું નથી. એટલે અમે અમારું થર્ડ ફોર્મ પાછું ખેંચી લેવાના છે. એ તૈયારી સાથે જ અમારી આ વાલેરા સાહેબની ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આમાં આ કોઈ કોમ્પિટિશન માટે કે એમની જે સ્ટ્રેટેજી ને આ રીતે, દે ઇઝ નો સ્ટ્રેટેજી ફોર કોંગ્રેસ કે અમે કોઈ ત્રીજો ઉમેદવાર લડાવવા માગીએ છીએ. આપ શું માનો છો અપક્ષ કે? આમાં એવું છે કે કોંગ્રેસ ડિફેન્સ રમવામાં અને રમવામાં અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે, અને હજુ જો આ જ રમત ચાલુ રહેશે તો હવે કદાચ સંખ્યાબળ કેટલું થશે એની એ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાશે. જો આની આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો કોંગ્રેસ હું નથી માનતો કે હવે રાજ્યસભામાં પણ એની બહુમતી રહે. અને સત્તાવાર પક્ષનું ઉમેદવારી પત્ર ભરવામાં અને ન ભરવામાં એમાં આસમાન જમીનનો ફેર છે. એમાં પક્ષને કોઈ નુકસાન નથી જતું, પક્ષનો સિમ્બોલ આપવામાં પક્ષને કંઈ મોડી મંડળ ના નથી પાડતું, પણ આમાં શું થયું છે એ હવે મોડી મંડળ જાણે. આપ શું માનો છો શું થયું હશે? મે બી કે પક્ષે એવું વિચાર્યું અથવા મેન્ડેટ જે આપવામાં, જેમ કિરીટ સિંહ રાણાને મેન્ડેટ આપવામાં આવ્યું એમ કદાચ કોંગ્રેસમાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય છે મેન્ડેટ મળવાની, જેના કારણે છેલ્લી ઘડીમાં અપક્ષ તરીકે એમને ઉમેદવારી ફોર્મ ભરાયું હોય છે. અમિતભાઈ, તમે લોકસભામાં તો એવું કરી દીધું, કોંગ્રેસ મુક્ત ગુજરાત લોકસભાની અંદર કરી દીધું, શું રાજ્યસભામાં પણ કરવાનો આ પ્લાન? જો દેશને સરખી રીતે જે વિચારીએ દિશામાં લઈ જવો હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભાની અંદર બહુમતીની જરૂર છે. અત્યારે જે આ ચૂંટણી છે એમાં ટોટલ 58 ઉમેદવારો જીતશે, એની અંદરથી ભારતીય જનતા પાર્ટીના 27 ઉમેદવારો જીતીને અંદર આવે. જો કહું તો છત્તીસગઢમાંથી 1 આવે, MP થી 4 આવે, હરિયાણાથી 1 આવે, ઉત્તરાખંડથી 1 આવે, મહારાષ્ટ્રથી 3 આવે, એક વધારાના ઉમેદવાર ત્યાં અમે નારાયણ રાણેને ભરાવડાવ્યું છે. ગુજરાતમાંથી નેચરલી 2 આવે, એક કિરીટસિંહ રાણાનું વધારાનું આવ્યું. રાજસ્થાનમાંથી 3 આવશે, UPથી 9 આવે, ત્યાં પણ એક વધારાનું ફોર્મ છે જે વધારે કદાચ જીતી બી શકે ત્યાંથી. બિહારથી 1, ઝારખંડથી 1, હિમાચલ અને કર્ણાટકથી 1-1. તો આ પ્રકારે 27 લોકો અમારા જીતીને આવશે અને 4 લોકો નોમિનેશનમાં આવશે, એટલે 58માંથી 31 ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાંથી જીતીને આવશે. 19 અને 20 આવતા સુધીમાં રાજ્યસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની બહુમતી, ફરીથી નરેન્દ્ર મોદીનું શાસન, અને જે કંઈ આ દેશની અંદર કોંગ્રેસના કારણે આખી એક સત્તા ચલાવવામાં એનામલી જે કંઈ ઊભી થઈ છે એને સ્ટ્રીમલાઇન કરવા માટે. અમિતભાઈ, આ સ્ટ્રીમલાઇનના બહાને નારાયણ રાણે જેવા કોંગ્રેસથી અથવા અન્ય પક્ષના નેતાઓને લઈ જવા, SPના પણ એક નેતાઓને લઈ ગયા, એ કેટલું યોગ્ય? તમે વાત કરો છો સ્ટેબલ હોવું જોઈએ, સ્ટેબલ હોવું જોઈએ, બીજી પાર્ટીને બીજી પાર્ટીના બેનર ઉપર બીજી પાર્ટીના લેબલ ઉપર જે નેતા ચૂંટણી જીત્યો, વારંવાર જીત્યા, જે ભારતીય જનતા પક્ષને સતત ક્રિટિસાઇઝ કરતા ગયા, એ નેતાને લઈ જવું એ કેટલું યોગ્ય? જો ભાઈ, અમારા જે ઓફિશિયલ વોટ થાય, ઓફિશિયલ વોટની અંદર અમારો નીવડેલો કાર્યકર્તા ચૂંટાઈને અંદર જઈ રહ્યો છે,
જે અમારી જોડે એક્સેસ વોર્ડ છે, આ રાજનીતિ છે, એક્સેસ વોર્ડ છે, અને એ નારાયણ રાણે એ બાકીના લોકોને એમની રીતે મેનેજ કરીને જો લાવતા હોય અને ભારતીય જનતા ગુજરાતમાં લાવવાનું થશે તો તમે મેનેજ કરશો ભાઈ? ભારતીય જનતા પાર્ટીને જો એક સીટ વધારે મળતી હોય અને એ આખે આખું ભેગું થઈ અને નારાયણ રાણે પણ જે કહેવાય ને કે રાષ્ટ્રવાદ સબકા સાથ સબકા વિકાસના વિચારધારા સાથે જોડાઈ અને એક સીટમાં સપોર્ટ કરે, નારાયણ રાણે ભારતીય જનતા પક્ષમાં જોડાશે એટલે રાષ્ટ્રવાદી થઈ જશે, આપ શું માનો છો ભારતીય જનતા પક્ષનું આ ગણિત કેટલું યોગ્ય? ચૂંટણી જીતવા માટે કંઈ પણ કરવાની આ વાત આમાં દેખાય છે કે યેન કેન પ્રકારે જીતવું એ એકમાત્ર લક્ષ્ય છે. પછી હવે આમ જોવા બેસો તો ભારતીય જનતા પાર્ટી એટલે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી, વિચારધારાને વરેલા પક્ષ તરીકેનું એનું સન્માન ગણાતું. આપણે એક મુદ્દો આપણે પૂછી લઉં, અમિતભાઈ જો આવું જ ચાલશે તો તમારા જેવા જે પાયાના કાર્યકર્તા હતા તેને ક્યારે મોકો મળશે? ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાને એની શક્તિ પ્રમાણે નારાયણ રાણે જો જગ્યા આવી જાય તો બીજો એક ભારતીય જનતા પક્ષનો નેતા તૂટી જશે. બિચારો તમે બળવંતસિંહજીને લઈ વખત લઈ આવતા હતા તો એના કરતા તમારા પક્ષના કોઈને આગળ કરવો હતો? બળવંતસિંહજી હોય કે નારાયણ રાણે હોય, એ ક્યારે એક્સેસ વોટ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં રાજ્યસભામાં હતા ત્યારે આવ્યા. બાકીના ઓરિજિનલ જે વોટ અમારે જે બે ઉમેદવાર જીતાડીને મોકલ્યા તો એની અંદર તો અમારા કાર્યકર્તા જ હોય ને. મેન્ડેટ તમારે તમારા પક્ષનો આપો તમે અને બીજા પક્ષમાંથી લાવેલો ઉમેદવાર. જો ભાઈ ગુજરાતની અત્યારે જે વાત નીકળી એ નારાયણ રાણે અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના તમારા તર્ક ઉપર નીકળી તો એ તર્ક શું? ભૂતકાળ પણ તો જોડે જોડે અમારી જોડે એક્સેસ વોટ છે, એક્સેસ વોટને શું કરવાનું? એક્સેસ વોટના આધારે અને એ સમાજવાદીમાંથી આવી કે નારાયણ રાણે ત્યાંથી એની અલગ અત્યારે સ્વાભિમાન પાર્ટી છે એની, એ કોંગ્રેસ નહીં, કોંગ્રેસી નથી, એ એકલા સંઘર્ષ કરી રહ્યા છે કોંગ્રેસની સામે. તો જો કોંગ્રેસની સામે કોઈ સંઘર્ષ કરતું હોય અને અમારી જોડે એક્સેસ વોટ પડ્યા હોય તો અમે એમને સપોર્ટ કરીએ અને એ આવી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જેના આધારે એક ભારત માતા સર્વોચ્ચ સ્થાન ઉપર વિશ્વમાં બેસે એના માટે આવીને અમારી સાથે ઉભા રહેતા હોય. એક વર્ષ પહેલા આવેલા મને હજુ પણ યાદ છે અમિતભાઈ શાના ઘરે આવેલા આપ પણ હતા જોડે. અરે ભાઈ એ અત્યારે મહારાષ્ટ્ર અભિમાન પાર્ટી ચલાવે છે, હી ઇઝ નોટ કોંગ્રેસી, એ અત્યારે કોંગ્રેસમાંથી બહાર છે, રાહુલ ગાંધીની વિરુદ્ધમાં છે, સોનિયા ગાંધીની વિરુદ્ધમાં છે, ત્યાંના બધા જ ભ્રષ્ટાચારી નેતાઓ જે કંઈ ઓલા મોટા મોટા કાંડ મહારાષ્ટ્રમાં થયા હતા ને એના બધાની વિરુદ્ધમાં અને જમીનનો નેતા છે નારાયણ રાણે, એ મહારાષ્ટ્રના જમીનના નેતા છે. હવે એને ભારતીય જનતા પાર્ટી સપોર્ટ કરે એક્સેસ વોટથી તો શું કરવાનું? મારા જમીનના નેતાઓ ગયા ભાજપમાં. નારાયણ રાણેની વાત અમિતભાઈ જાણતા હશે કે શિવસેનાનો કોર્પોરેટર હતો અને આજે એની પાસે શું સંપત્તિ છે, શું ભ્રષ્ટાચાર છે એની વાતો અમિતભાઈ આપણે ના કરીએ તો સારું. કારણ કે આને ભુજબળ છતાં પણ જો એવા ભ્રષ્ટ હતા તો આપની આટલા ભ્રષ્ટ હતા તો આપની પાર્ટીએ પણ તેમને સ્વીકારેલા. મારી વાત સાંભળો, એ શિવસેનામાંથી બધી પાર્ટીમાં ફર્યા છે અને ભારતીય જનતા પાર્ટીને એનો છો છે ના હોય તો અમને કોઈ વાંધો નથી, ભલે ને નારાયણ રાણે જેવા લઈ જાય અમને કોઈ તકલીફ નથી, એનાથી અમને કોઈ ફેર પડતો નથી. બિલકુલ, આપની જોડેથી જાણવા માંગીએ છીએ આ પ્રેક્ટિસ કેટલી યોગ્ય. એટલે જે અમિતભાઈએ વાત કરી કે એક્સેસ વોટ એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે, પણ એ તો રાજ્યસભાની ચૂંટણી અને નારાયણ રાણે પૂરતો હોય, પરંતુ મને એ સવાલ મને પણ થાય અહીંયા કે તેજસ્વીબેન તો કોંગ્રેસી હતા ત્યારે ક્યાં એક્સેસ વોટની વાત હતી? એ જ રીતે રાઘવજી પટેલ પણ કોંગ્રેસી હતા. તો આ આમાં ક્યાંય કોઈ બીજા પક્ષ કોંગ્રેસમાંથી આ જીતી શકે એવા ઉમેદવાર, જીતી શકે એવી વ્યક્તિનું મહત્ત્વ, અને એ હવે ભાજપ પણ યેનકેન પ્રકારે જીતવાને મંત્ર બનાવે ત્યારે અમિતભાઈ જેવા કાર્યકરો કે જે સંગઠનમાં એમની ભૂમિકા હોય એવા અનેક કાર્યકરો ભાજપ પાસે છે કે જેમણે પોતાની જિંદગી આપી દીધી છે, પરંતુ આવતીકાલે પક્ષમાંથી જો કોઈ જીતી શકે એવો ઉમેદવાર બીજા પક્ષમાંથી આવે તો એને ટિકિટ બહુ ચિંતા કરવા જેવું નથી. કારણ કે હિમાંશુભાઈ સાથે પણ એવું જ હિમાંશુભાઈ સાથે પણ એવું જ થયેલું હશે કદાચ, એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. બંને બાજુ એ પ્રકારનું રહેતું હશે. આપ શું માનો છો આ ગણિત કેટલું યોગ્ય, એક પક્ષમાંથી બીજા પક્ષમાં લઈ જવાનું અથવા તો કોઈ ઇલેક્શન જીતવા માટે ક્રોસ વોટિંગ કરાવવું? એ બિલકુલ લોકશાહી પણ અનડેમોક્રેટિક કહી શકાય અને ભારતીય જનતા પાર્ટી વખતો વખત આ બતાવતી આવી છે. નોર્થ ઇસ્ટમાં છેલ્લે મેઘાલયમાં 2 MLA સાથે સરકાર બનાવવા ગયા, ત્યાં મણિપુરમાં થયું, ગોવામાં થયું, દરેક ઠેકાણે આ કરવામાં કોશિશ છે જ. ગુજરાતમાં રાજ્યસભામાં પણ કરવાની કોશિશ કરી, પહેલાં પણ કોશિશ કરી, અત્યારે પણ કરે તો બહુ નવાઈ નથી. બીજેપી એક જમાનામાં પોતાને પાર્ટી ભીતર ડિફરન્સ કહેતી હતી, હવે એવું કંઈ દેખાતું નથી. બીજેપીને કોંગ્રેસમાં બહુ કંઈ ફરક ઝાઝો દેખાતો નથી. એમ જનકભાઈ ફરી એકવાર આવી જઈએ રાજ્યસભાની રેસ ઉપર, આ રેસમાં આગળ કોણ લાગી રહ્યું છે? આ રેસમાં અત્યારે ફાયદો ભાજપને છે,
રાજકીય કે એક સીટનો પણ ફાયદો ભાજપને છે. કોંગ્રેસને જે તકલીફ છે એ દોડતી થશે, એને આબરૂ જશે, બધું થશે, પણ ફાયદો જે થશે રાજકીય કે જે રીતે એ ભાજપને થશે. આપ શું માનો છો, માની પણ લઈએ કે આ વખતે થશે તો એની લોકસભા ઉપર શું અસર પડી શકે? લોકસભા ઉપર તો અસર, હવે જો કોંગ્રેસ આમને આમ ડિફેન્સ રમતી રહી તો લોકસભામાં જે ભૂતકાળ હતો એનું જ પુનરાવર્તન થશે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં જે કંઈ બી ફાયદો થવાનો છે ભાજપને થવાનો છે, આમાં એક મત બી જો કિરીટસિંહ રાણાને વધારે મળે, ભલે હારી જાય પણ એક મત બી મળે, તો એ સમજવાનું કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. આપ શું માનો છો, આ રેસનો ફાયદો કોને? એટલે આપણે ગુજરાતી વેપારી પ્રજા છીએ ને, એટલે વેપારની ભાષામાં જ કહીએ તો ભાજપ માટે વકરો એટલો નફો છે. વકરો એટલો નફો ભાજપ કરી ગયું, તમારી મૂડી પણ જતી રહેશે હિમાંશુભાઈ. મારી દ્રષ્ટિએ આ વાતમાં મને કોઈ દમ નથી લાગતો. આ બધા એનાલિસ્ટો છે, હવે જાત જાતનું એનાલિસ્ટ કર્યા કરે, બધા અનુભવી છે, બધાએ જ્યારે કહેલું ગયા મે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે કઈ ફાયદો થશે એ ભાજપને થશે, કારણ કે કોંગ્રેસે ઉમેદવાર અપક્ષ ઉભો રાખ્યો છે. નહીં, પરંતુ કોંગ્રેસનો અપક્ષ ઉમેદવાર તો નીકળી વિડ્રો થઈ જશે, પણ એટલું યાદ રાખજો, કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ટ્રાઇબલ મતદારો હોય છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ આવા પ્રકારના મતદારો હોય છે. એટલે તમારે એવું ના માનવું. નારાયણ રાઠવા એમના ત્રીજા નંબરના ઉમેદવાર છે, પહેલા નંબરના અમીબેન, બીજા નંબરના વાલેરા અને ત્રીજા નંબરના નારાયણ ભાઈ રાઠવા એ કોંગ્રેસના પ્રવક્તા અત્યારે ડિક્લેર કરે છે, અને 13 અમારા આદિવાસી એ ટાર્ગેટમાં છે એવું કહે છે. પરંતુ એક સેકન્ડ, એવું તો નથી એમને, નહીં નહીં, એમને આદિવાસી, એમને આદિવાસી ધારાસભ્યો એ અમારી શું કહેવાય કે એકદમ અમારી મૂડી છે, અને એમને આ લોકો એમની કાર્યકર્તા પણ છે ને, એ જશે મળવા તો ખબર પડશે. મને લાગે છે કે અમિતભાઈ બહુ હવામાં છે, ભૂતકાળની અંદર એમણે ખજુરાવનો અનુભવ કરી લીધો છે એમના જ માણસોનો, પરંતુ પ્રજા આ બધી વસ્તુને જાકારો આપે છે. એ ગઈ વખતે અહમદ એમસે નહીં, એટલે આમાં કોંગ્રેસમાં ક્યારે વાઢેરા અને વાલેરા એ ફ્રન્ટ રનર થઈ જાય એ ખબર ના પડે. મારી દ્રષ્ટિએ અમિતભાઈ જુમલાઓની રાજનીતિ કરે છે, એમને પણ ઉપરની અસર આવેલી છે. વાલેરા ખેંચાશે કે વાઢેરા ખેંચાશે એની વાતો અત્યારે નથી કરતા, આપણે ગુજરાતની રાજનીતિની વાત કરીએ છીએ. અને એમાં વાલેરા કે કયા સંજોગોમાં ફોર્મ ભર્યું એ મેં ક્લેરિટી કરી છે. એમણે મારા સ્પોક્સમેન બનવાની જરૂર નથી કે નથી ખેંચવાના, કોંગ્રેસે એવું જાહેર નથી કર્યું કે નથી ખેંચવાના, પરંતુ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ અહમદ પટેલ સાહેબ વખતે જે પરિસ્થિતિ સર્જન કરી એના પરિણામોએ ગુજરાતની પ્રજાએ આપ્યા, જે લોકોને એમણે લીધા, જેમને એમને ટિકિટો આપી, એમાંના મોટા ભાગના હારી ગયા. 10 સેકન્ડમાં કોટ લેવા માગીશ, ચૂંટણી થશે કે નહીં? શ્યોર ચૂંટણી થવાની જ છે. આપ શું માનો છો, ઇલેક્શન થશે કે નહીં? કે શક્યતા, આમ કોઈ શક્યતા અત્યારે નથી દેખાતી કે એક જ સંજોગોમાં થાય જો નારાયણ રાઠવાનું ઉમેદવારી પત્ર રદ થાય. આપ શું માનો છો? હા બિલકુલ બિલકુલ, ચૂંટણી થવાની જે રેસ છે બીજેપીના ત્રીજા ઉમેદવાર એમને એમ નથી. આપ શું? ચૂંટણી 100% થવાની છે, ચૂંટણી થશે. કુલ મળીને એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે અહીંયા જેટલા પણ રાજકીય વિશ્લેષક છે તમામનો એક સ્પષ્ટ મત નીકળી રહ્યો છે કે રાજ્યસભાની ચૂંટણી ચોક્કસથી થશે. જે વાત ચાલી રહી છે કે બે કોંગ્રેસના બે ભાજપના એવું નહીં થાય, એનો મતલબ રાજ્યસભાની રેસ શરૂ થઈ ચૂકી છે.